समाचारની શરૂઆત કરીએ। આજના યુવાનો સહિત અનેક લોકો તમાકુ અને તેની બનાવટના વ્યસની બની ગયા છે। તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક છે, આમ છતાં લોકો વ્યસન મુક્ત નથી બની શકતા। ત્યારે તમાકુ મુક્ત ભાવનગર અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા પંચાયતની ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય શાખા દ્વારા ભાવનગરથી કોળિયાક સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600થી વધુ લોકોએ ભાગ લીધો હતો। જે આપણો નિષ્કલંક મહાદેવ જેનું મહત્વ આખા ઇન્ડિયામાં જેનું મહત્વ છે, એમાં કોળિયાક બીચને આપણે તમાકુ મુક્ત જાહેર કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ, જે અન્વયે આપણે સાયકલ મેરેથોનનું આયોજન ડિસ્ટ્રિક્ટ ટોબેકો સેલ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર તરફથી કરવામાં આવેલ છે, જેમાં 700 જેટલા રજીસ્ટ્રેશન સાયકલિસ્ટ કરેલ છે અને એમાંથી અત્યારે 600 જેટલા સાયકલિસ્ટ મેરેથોન માટે રવાના થઈ ચૂક્યા છે। ત્યાં આપણે ટોબેકો ફ્રી કોળિયાક બીચની શપથ પણ લેવડાવવાના છીએ અને હવે પછીથી કોળિયાક બીચ ઉપર તમાકુ અને તમાકુની બનાવટોનું કોઈ પણ પ્રકારનું વેચાણ અને સેવન આપણે પ્રતિબંધિત કરવાના છીએ। ધીમે ધીમે કોળિયાક બીચ પછી આપણે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજ અને સરકારી સંકુલોને પણ આપણે તમાકુ મુક્ત જાહેર કરવાની મુહિમ આજથી ચાલુ કરી છે, જે બાબતે આપણને અલગ અલગ તમામ ડિપાર્ટમેન્ટનો ખૂબ જ સહાય મળી છે। સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલોની પણ આપણને આ મેરેથોનમાં ખૂબ જ સહાય મળી છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે ભાવનગર જિલ્લામાં અત્યારે કેન્સરના કેસો ખૂબ વધારે છે, જે તમાકુના સેવનથી થાય છે, હાર્ટ એટેક છે, લકવો છે અને અન્ય માથાથી શરૂ કરીને પગ સુધીની ઘણી બધી એવી ગંભીર બીમારીઓ છે કે જે તમાકુના સેવનથી થાય છે। તો તમાકુ મુક્ત ભાવનગર અભિયાનથી શરૂઆત અમે કોળિયાક બીચથી કરીએ છીએ। તો આજે અમે લોકોએ સાયકલ મેરેથોનના માધ્યમથી કોળિયાક બીચને, જે આપણો નિષ્કલંક મહાદેવનો પવિત્ર બીચ છે, કે ત્યાં વ્યસન ન થાય એ માટે થઈને અમે આજની આ સાયકલ મેરેથોનનું આયોજન કરેલ છે। સમગ્ર વિશ્વમાં આતંક મચાવનાર કોરોના વાયરસ એકવાર ફરીથી સક્રિય થઈ ગયો છે।